અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ ચાર યુવક સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે જે ગેંગરેપની કથિત ઘટનાને મહિનાઓ વીતી યુક્યા છે ત્યારે પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ તબીબી વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે સામૂહિક દુષ્કર્મના કારણે ગર્ભવતી થયેલી યુવતીના ગર્ભમાં આઠ મહિનાનું બાળક મૃત્યુ પામ્યું હતું દફન દફનવિધિ કરાયેલા આ બાળ ભ્રૂણના મૃતદેહને બહાર કાઢીને ડીએનએ ટેસ્ટ કરવા મોકલ્યો છે કથિત આરોપી યુવકમાંથી કોઈનો ડીએનએ મેચ થશે તે દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસે કહ્યું કારણ કે નિર્દોષ વ્યક્તિની ધરપકડ ન થાય તે માટે પોલીસ તમામ પ્રકારની થિયરીના આધારે તપાસ કરી રહી છે ત્યાં બીજી તરફ યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એટીકેટી સોલ્વ કરવામાં મદદ કરવાના બહાને ચાર યુવકો સાથે મિત્રતા કેળવી હતી એટીકેટીનું ફોર્મ ભરવા અને એટીકેટી સોલ્વ કરાવી દેવાની લાલચ આપી સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અંદર પીડિતાએ નવ નવજાત બાળકને જન્મ આપ્યું અને મૃત હતું જેથી તેને સ્મશાનની અંદર દફનાવી દેવામાં આવેલું પરંતુ આ કેસની અંદર આગળ અમને એક એક્ઝિબિટ અથવા એવિડન્સ સપોર્ટ મળે એટલા માટે અમે માતાનું અને બાળકનું બંનેનું ડીએસએ સેમ્પલિંગ પ્રિઝર્વ કર્યું છે ભવિષ્યમાં આરોપીની ઓળખ થાય તેની સાથે અમે ડીએનએ પ્રોફાઇલિંગ મેચ કરાવીશું અને આ બાબતના પુરાવા મળે તો તેના વિરુદ્ધમાં એક અગત્યનો પુરાવો ગણી આ દીકરીને દિન સુધી ન્યાય નથી મળ્યો એલજી માતા ત્યારે આ દીકરીને માનસિક ટોર્ચરો ડૉક્ટર દ્વારા આપવામાં આવતું હતું એના વાળ કાપી નાખવામાં આવતા હતા એના શરીરના અમુક અંગોમાં એવું પંચર કરતું હતું જેનાથી એને અતસહ્ય પીડા ઉત્પન્ન થયેલી અને છેવટના ભાગરૂપે અમે ડીસીપી પાંચ અક્ષય કુમાર જે અક્ષય રાજ છે એમને ફરિયાદ કરતા દીકરીને એલજી હોસ્પિટલમાંથી રજા અપાવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હાલમાં દીકરી નાજુક સ્થિતિમાં છે અને આ ચાર નરાધમો હાલમાં પણ પકડાયા નથી હાર્દિક ચિરાગ અનિકેત